नमस्कार विद्यार्थी मित्रों, हूँ शीतल धनावाड़िया, आप सबनु विमला विद्यालय ई क्लासीसमां हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण 8 विषय संस्कृत जेनी अंदर चित्रपदानी बेनी अंदर समझण मेळवीशुं। अगाउ आपणे चित्रपदानी बेनी अंदर प्रथम पेज अने द्वितीय पेज एटले के बीजू पेजनी समझण मेळवी के प्रथम पेजनी अंदर शू हता, पुरलिंग शब्द हता अने द्वितीय पेज पर स्त्रीलिंग शब्द हता, एटले के पुरलिंग अने स्त्रीलिंग, परंतु केवा विभक्तिना हता, तो बहुवचन विभक्तिना हता। बराबर, तमे एनी समजण मेळवी केवी रीते आपणे एने ओळखाय छे, चित्रपदानी एक अने चित्रपदानी बे नी अंदर शुं तफावत छे ए पण तमे समजी गया। साम केवी रीते, तो चित्रपदानी एक नी अंदर जे आपेला हता ए शुं हता, शब्द कहवा हता, तो प्रथमा विभक्तिना खाली हता, पण एमां बहुवचन हतुं नहीं। ने अहींया शुं छे, तो चित्रपदानी बे नी अंदर जे आपेला छे ए बधा ज शब्द एटले शुं छे, तो कया जे छे, तो विभक्तिना, एटले के बहुवचन विभक्तिना आपेला छे। तो अहीं आ शब्द ए कया छे, तो सौ प्रथम आ शब्द ए नपुंसकलिंग प्रथमा विभक्ति बहुवचनना शब्द छे। तो शुं थशे, तो શું છે, તો અહીંયા નપુંસકલિંગ પ્રથમા વિભક્તિ બહુવચનના શબ્દ આપેલા છે। તો મેં ચિત્રપદાની બેની અંદર અગર પ્રથમ પહેલું પેજ અને બીજું પેજ જોયું, જેની અંદર શું હતું, પ્રથમ પેજની અંદર પુલ્લિંગ હતા અને દ્વિતીય પેજ ઉપર શું હતા, તો સ્ત્રીલિંગ હતા। અહીંયા આપણે શું છે, તો નપુંસકલિંગ શબ્દ આપેલા છે। કયા શબ્દ છે, તો આ બધા નપુંસકલિંગ શબ્દ છે। હવે તમને ખબર છે કે નપુંસકલિંગ શબ્દ એટલે કેવા શબ્દ આવે, કે જે સ્ત્રીલિંગમાં પણ ના આવે ને પુલિંગમાં ના આવે એવી વસ્તુઓ, એટલે કે જે વસ્તુઓ હોય એ વસ્તુઓ શું કહેવાય, નપુંસકલિંગ શબ્દ। બરાબર, તો અહીંયા નપુંસકલિંગ તમે જોઈ શકો છો, અહીંયા ચિત્ર આપેલા છે, અહીંયા પુસ્તકો આપેલા છે અને અહીંયા વાસણ આપેલા છે। તો કે આ રીતે અહીંયા વસ્તુઓ માટે, કોઈ ચોક્કસ વસ્તુઓ હોય તો વસ્તુઓ માટે શેનો ઉપયોગ શું આવે, તો નપુંસકલિંગની અંદર આવે। બરાબર, તો અહીંયા આપણે અહીંયા શબ્દ આપેલા છે એતાની તાની, એતાની પુસ્તિકાની તાની પુસ્તિકાની, એતાની ચિત્રાની તાની ચિત્રાની, એતાની પત્રાની તાની પત્રાની। બરાબર, તો આ રીતે અહીંયા વાક્ય આપેલા છે। અહીંયા કેવી રીતે, તો અગાઉ આપણે જોયું કે એક જ વસ્તુ હોય, બરાબર, પ્રથમા એક જ વસ્તુ હોય તો તેના માટે નપુંસકલિંગ શબ્દ માટે તમે શું વપરાતું હતું, તો એતત, બરાબર, અને દૂર માટે ત્વત। તમે ચિત્રપદાની એકની અંદર તમે જોઈ ગયા, બરાબર, નપુંસકલિંગ શબ્દ આપેલા હોય પરંતુ એક જ હોય, એટલે કે નજીક અને દૂર માટે તમે કેવી રીતે વાક્ય બનાવવાનું હતું, તો એતત અને ત્વતનો ઉપયોગ કર્યો હતો। બરાબર, પરંતુ અહીંયા આપણે કેવી રીતે બનાવવાનું છે વાક્ય, એતાની લને લેને તાની, આ બેનું વાક્યનું જોડીને આપણે આ વાક્ય બનાવેલા છે। તમે જોઈ શકો છો અહીંયા શું તફાવત છે, આનું તમે અનુવાદ કરીશો, એટલે કે તમે અગાઉ જે એતત અને ત્વતનું ઉપયોગ કરીને તમે જે વાક્ય ઉદાહરણ આપેલા હતા એનું અનુવાદ તમે જે કર્યું એ ઉદાહરણ તમે, બરાબર છે, કે એનું અનુવાદ તમે જે કર્યું એ અનુવાદ આનું પણ એ જ અનુવાદ થશે, આમાં કોઈ અલગ થતું નથી। અહીંયા તમે અહીંયા એતાની એટલે તમે આ જ લઈ શકશો, તમે એતત એટલે પણ આ થાય અને એતાની પણ આ, પરંતુ અહીંયા શું થશે, પ્રથમા હોય એક જ વસ્તુ હોય તો અહીંયા એતત આવશે, પરંતુ બહુવચનના કારણે આપણે અહીંયા બદલાવ આવે છે। શેના કારણે, તો બહુવચનના કારણે, તો બહુવચનના કારણે એક જ વસ્તુ હોય નજીક હોય એટલે કે શું થશે, તો એતાની આવશે। ખાસ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો, કારણ કે ઘણી વખત બાળકો અહીંયા ભૂલ કરે છે, અહીંયા એતત લખી દેશે તો અહીંયા એતત આવશે નહીં, બહુવચનના કારણે અહીંયા પુસ્તિકાની, તમે જોઈ શકો છો કે અહીંયા પુસ્તિકાની અહીંયા બહુવચન થઈ ગયું છે, એટલે કે આ બહુવચનના કારણે અહીંયા શું થશે, આપણે એતાની ઉપયોગ કરવાનો છે। બરાબર, અને દૂર માટે એ જ રીતે તાની, એટલે કે ખાલી એક જ વસ્તુનો ઉલ્લેખ કર્યો, અહીંયા અહીંયા એક જ ચિત્ર આપેલું હોય, બરાબર, તો એક જ ચિત્ર આપેલું હોય તો તમે અહીંયા તાની અહીંયા તત ઉપયોગ કરી શકો છો, અને અહીંયા એક જ અહીંયા આપેલું એક જ ચિત્ર તો તમે એનો જે શું ઉપયોગ કરી શકો, તો એતત ઉપયોગ કરી શકો, પરંતુ અહીંયા તમે અહીંયા શું બહુવચન થઈ ગયું છે, એટલે બહુવચન માટે તમારે શું કરવું રાખવું પડશે, તો અહીંયા એતાની અને ત્વાત। તો હવે તમે એક વાર ખાસ ધ્યાન રાખજો, નપુંસકલિંગ શબ્દ હોય એટલે કે એક જ વસ્તુ હોય અને દૂર આપેલી હોય તો એના માટે એતત અને ત્વત, અને એવી જ રીતે શું થશે કે નજીક, એટલે કે એવી રીતે
બહુવચન આપેલું હોય તો એતાની અને તાની, આ રીતે એનો આપણે ઉપયોગ થાય છે. બરાબર, તો હવે આપણે એનું પહેલાં તો અનુવાદ કરીશું. તો એતાની એટલે શું થશે, આ એતાની એટલે આ થશે, બરાબર, અને તાની એટલે તે, બરાબર. તો એતાની એટલે આ અને તાની એટલે તે અથવા પેલા પણ થાય છે, બરાબર. તો હવે આપણે આનો અનુવાદ કરીએ તો શું થશે, એતાની પુસ્તિકાની, તો એતાની એટલે શું થશે અનુવાદ, આ થશે ને, શું થશે, એતાની એટલે આ, અને પુસ્તિકાની એટલે શું થશે, પુસ્તકો. અહીંયા પુસ્તકનો ઢગલો તમને દેખાય છે, તો અહીંયા પુસ્તકોનો આખો ઢગલો છે, ઢગલાને ઉલ્લેખ કરીને બનાવ્યું છે. તો અહીંયા પહેલાં શું ચિત્ર છે, તો પુસ્તક, અને આખો ઢગલો આપેલો છે એટલે શું થશે, પુસ્તકો, પુસ્તકો. તો શું થયું, આ પુસ્તકો છે, બરાબર. શું થયું, આ પુસ્તકો છે, કેવી રીતે, તો પુસ્તક તો છે પરંતુ શું છે, આખો ઢગલો છે એટલે એને શું થશે, પુસ્તકો, બરાબર. એટલે પછી તાની પુસ્તિકાની, તો શું થશે, તે પુસ્તકો છે. શું થશે, તાની પુસ્તિકાની, અહીંયા તમે જુઓ બદલાઈ જશે, અહીંયા તે આવશે, તો તે પુસ્તકો છે, એ નહીં છે પરંતુ દૂર રહીને, એટલે શું કહે છે, તે પુસ્તકો છે. એતાની ચિત્રાની, અહીંયા ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ચિત્ર આપેલા છે. તો એતાની ચિત્રાની, તો એતાની એટલે શું થશે, તમને બધાને યાદ જ હવે હશે, તો શું આવે, એતાની એટલે આ, અને ચિત્રાની, ચિત્રાની એટલે શું થાય, ચિત્રો. તો શું થશે, આ ચિત્રો છે. શું જો, એતાની ચિત્રાની એટલે કે એતાની એટલે આ, ચિત્રાની એટલે ચિત્રો, એટલે કે આ ચિત્રો છે. અહીંયા માત્રાથી તમે જોઈ શકો, ચિત્રો, ચિત્ર નથી ચિત્રો, અહીંયા પણ બહુવચન થઈ ગયું. તાની ચિત્રાની, તો શું છે, તે શું થશે, બોલો, તે ચિત્રો છે. શું થશે, તો દૂર માટે તે ચિત્રો છે. એતાની પત્રાણી, તો શું થશે, આ વાસણો છે. તાની પત્રાણી, તો શું થશે, તાની પત્રાણી, તો તે વાસણો છે, બરાબર. તો તમે કેવી રીતે અનુવાદ થાય છે, તો એતાની પુસ્તિકાની, તો આ પુસ્તકો છે. તાની પુસ્તિકાની, તે પુસ્તકો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. તાની ચિત્રાણી, તો તે ચિત્રો છે. એતાની પત્રાણી, આ વાસણો છે. તાની પત્રાણી, તે વાસણો છે. તમે અહીંયા પહેલાં જોયું નપુંસકલિંગ ચિત્રપદાની એકની અંદર જોયું, તેમાં શું હતા, અહીંયા બહુવચન આપેલું નહોતું. તમે જુઓ અહીંયા ચિત્ર, એક જ ચિત્ર, અહીંયા ચિત્રાણી, અહીંયા બહુવચન થયું, અહીંયા પત્રાણી, અહીંયા બહુવચન દર્શાવ્યું છે. ઈ જે આ દેખાય છે ને, એ બહુવચન થઈ ગયું. અહીંયા કાની ની, તો અહીંયા બહુવચન થઈ ગયું. એટલે બહુવચનના કારણે આપણે શું થયું, તમે જોઈ શક્યું કે વાક્ય આખું બદલાઈ જાય. અનુવાદ એ કરી થાય છે, પરંતુ શું થાય છે, વાક્ય બદલાય છે, પરંતુ અહીંયા શું થાય છે, વસ્તુઓ ઉપર આધાર રાખે છે. વસ્તુ કેટલી છે એના ઉપર. અહીંયા તમે જુઓ કે અહીંયા પુસ્તકો, પુસ્તક નથી. પુસ્તક હોય તો શું આવશે, પુસ્તક હોય તો એતત આવશે, અને દૂર જ હોય તો, એક જ પુસ્તક હોય તો ત્વત આવશે. પરંતુ અહીંયા શું છે, પુસ્તકો, અને અહીંયા તમે ચિત્રો અને વાસણો. તો આ રીતે તમે જોઈ શકો છો કે નપુંસકલિંગ શબ્દ એટલે કે અહીંયા પ્રથમા વિભક્તિના બહુવચન શબ્દની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા એતાની અને તાનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં
आया छे अने आ रीते तमे पण तमे घरे बैठा आ रीते तमारी घरनी एटले रसोडानी अंदर घणो ज सामान होय छे घरे एवी ज रीते तमारे घर वपराशनी अंदर पण घणी बधी वस्तुओ छे जे नपुंसकलिंग शब्दनी अंदर आवे छे एनो उपयोग करी एटले के ए वस्तुओने तमे जोई अने तमे पोतानी रीते घरे बैठा तमे अने तमारा पिता के तमारे माता के तमारा घरना अन्य सभ्यनी साथे मळीने तमे आ रीते वाक्य एटले के नपुंसकलिंग वाक्य शब्द जे वस्तुओ होय एनो उपयोग करी अने तमे वाक्य बनावी शको छो एटले के घरमां तमारो पलंग होय के पछी तमारी पुस्तक होय के पछी तमारो कोई एक्स्ट्रा कोई एवो सामान होय जे रमत गमतनो साधन एनो उपयोग करी अने तमे एतानी ने तानीनो उपयोग करी परंतु शुं बहुवचन आपेला होय तो ज बनावी शकशो एतानी अने तानो उपयोग करी परंतु एक ज वस्तु होय तो शुं आवशे त्वत अने ते तो हवे तमे एक वस्तुनु खास ध्यान रखजो शुं आवशे नपुंसकलिंग शब्द होय अने एक ज होय तो शुं आवशे त्वत आवशे अने दूर हशे एतत आवशे अने दूर होय तो त्वत आवशे बराबर अने बहुवचन शब्द आपे छे आप होय तो शुं आवशे एतानी अने तानी हवे तमारा मगजमां क्लियर थई गयुं हशे के एक वस्तु माटे शुं उपयोग करूँ अने बहुवचन शब्द माटे शुं उपयोग करूँ ने केवी रीते वाक्य बनाव अहींया तमारुं प्रश्न अहींया सोल्यूशन तमने मळी गयुं बराबर तो हवे आपणे अहींया आ पेजनी समजण पूर्ण थाय छे अने आपणे नवा प्रकरणमां फरी मळीशुं धन्यवाद।